આ વિશ્વરૂપી હાટડી એવી છે એમાં બધું મળે. પાછા માણસને એકને જ વ્યવસ્થા કરી એવું નથી, ગમે ત્યાંથી ગોતી ગોતી આપે હંસલાને મોતી, હંસનો ચારો મોતી, તો ભગવાને એને મોતીની પણ વ્યવસ્થા કરી. ક્યાંથી લાવતા હશે? મોતીનું સર્જન કર્યું. કીડીને કણની જરૂર પડે તો ગમે ત્યાંથી કણી મળી જ રહે, અને હાથીને ઝાઝી જરૂર પડે ભારો જોઈ તો ભગવાને એની પણ વ્યવસ્થા કરી. બધાનું ભગવાન રક્ષણ કરે છે. ગઢડા મધ્યના 63માં વચનામૃતમાં મહારાજે લખ્યું, જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છા શક્તિના દેનારા ભગવાન છે. આપણામાં જ્ઞાન શક્તિ કોને આપી? આપણામાં જ્ઞાન હોય, આપણે સામે જોઈ જ બધાને ઓળખી જાય કે નહીં? આમાં એક એકને આમ એકવાર જોયા હોય તો તરત ઓળખાઈ જાય, આ છે ઓલા છે આ. એક હારે જ્ઞાન શક્તિ ભગવાને આપીને આખી સભાને ઓળખી જાય. આ જ્ઞાન શક્તિ આપી છે ભગવાને. ક્રિયાશક્તિ, બધી ક્રિયા આપણે આ દેહ કરીને કરી શકીએ. ઈચ્છા શક્તિ, આપણી ઈચ્છા હોય એમ આપણે નથી સંકલ્પ કરતા, આમ કરવું છે ને આમ કરવું છે ને આમ ને, આ બધું અંદર ગોઠવણી કોને કરી? ભગવાને કરી છે. ભગવાનની કૃપાથી બોલાય, ભગવાનની કૃપાથી ઊભું થવાય, મુખમાંથી શબ્દ કાઢવા હોય ને તો ભગવાન બોલાવે ને તો જ બોલાય. હો, ભગવાનની કૃપા વગર બોલાય નહીં. વ્યાકરણ શાસ્ત્રની અંદર લખ્યું છે, શબ્દ છે ને એ કેવી રીતે બોલાય છે, આખી કક્કા બારખડી છે એમાં આપણે વિચાર કરીએ ને તો ક ખ ગ ઘ આ ચાર શબ્દ બોલીએ ને આપણે ત્યારે કંઠમાંથી આ શબ્દ નીકળે છે. બોલો તો ક ખ ગ ઘ, આમ આમ કંઠમાંથી અંદરથી નીકળે છે. પછી ચ છ જ જ આટલા બોલીએ ને ત્યારે જીભ તાળવે અડે છે. બોલજો, તાળવે અડે છે કે નહીં? ચ છ જ જ તાળવે અડે ત્યારે જ શબ્દ બહાર નીકળે, એ વગર શબ્દ આવે જ નહીં આ શબ્દ બોલવા હોય ને તો. પછી ત થ દ ધ ન આટલા શબ્દ બોલીએ ને તો દાંત સાથે જીભ અડે તો જ આ શબ્દ બોલાય. આપણે એમ થાય કે મારે ત બોલવો છે ને મારે દાંત આરે અડવા જ નથી દેવી, બોલાય જ નહીં. પછી પ ફ બ ભ મ બે હોઠ ભેગા થાય તો જ બોલાય. આ બધું વ્યાકરણ શાસ્ત્રની અંદર આ બધું છે કે આટલા આમ ભેગું થાય ત્યારે આ શબ્દ નીકળે, આમ બોલાય ત્યારે આમ થાય. બે હોઠને આમ પોળા રાખીને કોઈ મામા જો બોલી દે ને 5 કરોડનું આ સભામાં ઇનામ આપવું આપણે, નવી નોટનું એવી નીકળી છે ને હમણાં, એનું ઇનામ આપણે અહીંયા જ આપી દેવું. જે બે હોઠ આમ ભેગા આમ ઊંચા રાખીને મામા બોલે, જેને આવડતો ઊભા થઈને બોલે તો આપણે દેવા તૈયાર, પણ બોલાય જ નહીં. કેવી ગોઠવણી! આ તો ભગવાનની જ્ઞાન શક્તિની વાત છે. હો, એટલે તમારે એટલું બોલવું હોય, દીકરા કાલ મને ફોન કરજે, એટલું તમારે કેવું હોય તો કે આપણે આમ વિચારવું પડે. દ બોલું તો મારે ક્યાં હજી બડાડવી, ક બોલું તો મારે ક્યાં હજી બડાડવી, વિચારીને બોલવું પડે કે આપણે એમને બોલી નાખીએ. આ બધું કોણ બોલાવે? ભગવાન. હો, એટલે કીધું ક્રિયાશક્તિ ઈચ્છા શક્તિ ભગવાનની છે ત્યારે બોલાય. ભગવાનને ઈચ્છા એવી થાય, ભગવાનની ઈચ્છા શક્તિ પ્રમાણે હોય, ભગવાન જરાક બોલ ઢીલા કરી નાખે ને તોતળું બોલતા ગણાય. જરાક બોલ ઢીલા હોય, ટાઈટ બોલ ન કર્યા હોય એટલે પછી તોતળી તોતળી જીભ હાલે, એની શક્તિ છે. આપણું કાંઈ છે, બધી નાડીઓ ભગવાનના હાથમાં, કંટ્રોલિયર ભગવાન છે, માટે બોલાય છે. પોષક તત્વો પ્રભુ પૂરા પાડે છે ત્યારે થાય છે. એટલે તો સંતોએ લખ્યું, અલબેલાજી પ્રાણ આધાર. હે અલબેલાજી, તમે જ પ્રાણના આધાર છો. કલાન કૌશલ્યન શક્તિન સંપત્તિન આપણી પાસે જે છે એનું દીધેલું છે, આપણે ક્યારેય ગર્વ ન કરાય. મેં આટલી કમાણી કરી, મેં આમ કર્યું માટે કોકનું આપેલું હોય ને આપણે કેમ ગર્વ કરાય? નિષ્કુળાન સ્વામીએ કાવ્યની અંદર લખ્યું, પેરી ઘરેણા પરના કરે છે વડાઈ
તુકે માં ઉતારી લેશે અંગથી પછી રહીશ એમનો એમાં. હે જીવાત્મા, પારકા ગરેણા પહેરીને શા માટે ફૂલાવું? કોકના ગરેણા પહેરીને આપણે ફૂલાવાય ક્યારે? લગ્ન પ્રસંગમાં ગયા હોય, હવે ગરેણા કોઈ પહેરતું નથી, બીક લાગે, ક્યારે કાપી જાય દોરો કઈ નક્કી નહીં, એટલે કોઈ પહેરીને ક્યાંય નીકળતું જ નથી. ઘરેણા અંદર વૈયા ગયા, ક્યાં પાતાળમાં ગયા ખબર નહીં. લગ્નમાં કોઈ ભાડે શેરવાની પહેરી હોય ફૂલાવાય, તો એ પાછા ગાતા હોય વીરો મારો જગમગ થાય, પણ શેરવાની કોની છે ભાડે? પારકા ઘરેણા પહેરીને આપણે કોઈ દી ફૂલાવાય નહીં, એમ આપણને આપેલું છે એ બધું ભગવાનનું છે, જીવીએ છીએ એ જીવાડે છે, એટલે એનું છે, એનું બધું એ આપણને આપ્યું છે એટલે વાપરીએ છીએ. પણ આપણે કંઈ ફૂલાવાનું છે નહીં, ભગવાનનું છે, એટલે કચરા ભગત પાસે આ માજી શાક લેવા આવ્યા. ભગવાને એમ કીધું, અમે તો જૂના છીએ, અમે તો અનાદિના છીએ. ત્યારે ભગવાનની હાટડીએ બધું જ મફતમાં મળે છે, પૈસા દેવાના જ નથી. એક માજી હોસ્પિટલમાં એને દાખલ કર્યા, હૃદયનો રોગ હતો ને, હૃદયની તકલીફ, એટલે 15 દિવસ દવાખાનામાં રહેવું પડ્યું. ડોક્ટરે 15 દિવસ પછી રજા આપીને બિલ આપ્યું, ત્યારે બિલમાં જ્યાં ડોશીમાં આમ જોવા માંડ્યા ને, ત્યાં દડ દડ માજીના આંખમાંથી આંસુ પડવા માંડ્યા. 8 લાખનું બિલ આપ્યું, ડોશીના આંખમાં આંસુ પડવા માંડ્યા. ડોક્ટર એમ કહેવા માંડ્યા, બિલ બહુ ઝાઝું થતું હોય તો તમારાથી ન ભરી શકાય તો કહેજો, પણ રોવો છો શા માટે? ત્યારે ડોશીમાં એ કીધું, 8 શું 18 લાખ હશે ને તોય મારો દીકરો સદ્ધર છે, ભરી દેશે, પણ મને મારા ઠાકોરજી યાદ આવી ગયા છે, એટલે મારાથી રડાઈ ગયું છે. તમે મને 3 કલાક હૃદયનું ઓપરેશન કર્યું, 3 કલાક તમારા હોસ્પિટલમાં હૃદયને હાચવું, ત્યાં તમે 8 લાખ રૂપિયા લીધા, તો મારો ઠાકોરજી 70 વર્ષથી આ હૃદયને શરીરમાં સાચવે છે, એક પણ પાય લીધી નથી, મફતમાં હાચવે છે, એટલે મને રડવું આવ્યું. ભગવાન હૃદયને રોજ હાચવી લે છે, કોઈ દી પૈસો લીધો? આટલું જ આપણને જો યાદ રહી જાય ને તો જીવનમાં મહારાજ ક્યારેય ભૂલાય નહીં. ભગવાન આપણને પળે પળે આપણી ખબર રાખે છે. ભક્ત વત્સલ ભગવાન ભક્તની કેવી રક્ષા કરે છે. એટલે તો કીધું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું, આ રોજનું હટાણું માગ્યું નહીં કોઈ દી નારાયણે નાણું, કોઈ દી માગ્યું જ નથી. મહારાજ કે, માજી તમારે શું લેવું છે? ત્યારે કે, કચરા ભગત ક્યાં છે? મહારાજ કે, ઈ નથી, તમારે જે લેવું હોય અમે દઈએ. તે કે, 200 રીંગણા લેવા છે. ભગવાને રીંગણા જોખી દીધા, ત્રાજવા હાથમાં લીધા, વજનિયા મૂક્યા. આ બાજુ કચરા ભગત રસોઈ કરે, બારી આમ દુકાનની એક જ, કચરા ભગત ઉષા થઈ થઈને આમ જોવે. ભગવાન દયાળો દાતાર મૂર્તિ, ઉદાર થઈને ક્યાંક વધારે રીંગણા આપી દેશે તો. એટલે ભગવાન ત્રાજવા હાથમાં લીધા ને કચરા ભગત આમ ઉષા થઈ થઈને રોટલો હાથમાં હશે ને આમ જોવે છે, ભગવાન વધારે આપી દે મારે ધંધામાં ખોટ જશે. ત્યાં તો મહારાજે રીંગણું હાથમાં લીધું, જરાક મોટું આવી ગયું ને ત્યાં, એ હેઠું મૂકીને નાનું લીધું, જરાક ત્રાજું આમ નેમું ને, ભગવાને બીજું નાનું રીંગણું મૂકીને ઓલું મૂકીને આમ ફેરવા કરે. ડોશીમાં કે, કચરા ભગત તો થોડુંક નમતું આપે છે, આ તો તમે હાવ બે કાંટે આપો છો. અમારા કચરા ભગત ક્યારેક તો 2 રીંગણા વધારે આપી દે, તમે હાવ ઘીની જેમ આપો છો. કટો કઈટ આમ કઈ રીંગણા દેવાય? શાકભાજી લેવા બહેનો જાય ત્યારે પણ આમ જ દેડ કરતા હોય, શાકભાજી વાળા હારે વીણી વીણીને હારું હારું લઈ લઈને ગણાય દેવા હોય, ઠેલીમાં થોડુંક નાખી દેતા હોય, બહુ ગળદી હોય ઠેલી આમ રાખી હોય, વીણતા વીણતા એને ધ્યાન ન હોય તો આમ. શાકભાજી વાળા ઉપર આપણે દયા રાખવી હો,
આખો દિવસ રોડ ઉપર તડકામાં બેઠા હોય, કોઈ બેહવાની આમ હરખ થતો હોય, હવ ને ટાઢે સાયન્સ ગમતું હોય, પણ ક્યારે બેસતા હશે? એટલે આ બધા બહેનો આમ તો શાક લેવા જતા જ હશે, બધાને ભલામણ શાકભાજીવાળાને કોઈ દી આપણે વધારે એક પણ વસ્તુ લેવી નહીં, એની ઉપર દયા રાખવી, આપણા એની કરતાં આપણા ઘરમાં ભગવાને સારું આપ્યું છે, બે પૈસા વધારે દઈને આવવા, પણ એની એક પણ વસ્તુ વધારે આપે ને તોય નહીં લેવાની. ના હો, તમે ગરીબ માણસ કહેવાઓ, તમારું અમારે નથી લેવું, લ્યો એના બદલે હું વધારે પૈસા આપી દઉં. પણ કેટલી ઘણાએ તો દેડ કરતા હોય, અમે સભામાં ક્યારેક જતા હોય ને, શાક માર્કેટ આડી આવે ત્યારે જોતા જતા હોય, એટલે ખબર અમે કંઈ શાક લેવા જતા નથી. પણ આ તો બાયું ટેવ ઘરમાં, તમે એસીમાં રહેતા હશો પણ એ તડકામાં બેઠા હોય. એ ગરીબ માણસો ઉપર આપણે જો દયાભાવ રાખીએ ને તો ભગવાન બહુ રાજી થાય. તમે મોલમાં લેવા જાઓ ને, મોલ બન્યા છે ને હવે, એમાં તમે ગમે એ વસ્તુ લેવા જાઓ ને, અંદર પગ મૂકો ને ત્યાંથી બિલ શરૂ થઈ જાય. બહાર નીકળો એટલે એનું ઊભા રહ્યો, એનું એસીમાં રહ્યો, બધું બિલ તમને આપી જ દે, જ્યાં તમારે એક શબ્દ ન બોલાય કે આટલા બધા કેમ હાલે જ નહીં, આપવું જ પડે. પણ શાક માર્કેટવાળા પાસે દેડ કરતા હોય ઘણા, એટલે ગરીબ માણસો સાથે ક્યારેય માથાકૂટ કરવી નહીં, એનું હૃદય ક્યારેય દુખાવવું નહીં, પ્રેમથી અને જે થતું હોય આપી દેવું, ગરીબની વેદના સમજવી. આ તડકાની અંદર આપણે ટાઢે સાયન ઘરમાં બધી સગવડતા હોય, ઝૂંપડાવાળાની કેવી તાપમાં શું કરતા હશે, એ જરાય ક્યારેય આપણે વિચાર કરીએ ને તો મનમાં એમ થાય, પૂજ્ય બેનનો તો એવો દયાળુ સ્વભાવ, વારે વારે ઝૂંપડાવાળાને જોવે ને ત્યાં દયા આવી જાય. સુરતમાં સામે જ ઝૂંપડાવાળા રે, એક દી આમ ઉપર જોતા જોતા મનમાં આમ એમ થઈ ગયું કે ઝૂંપડાવાળા ડોલું લઈ લઈને બીજે પાણી ભરવા જાય છે, તો મંદિરમાંથી પાણીની સગવડતા કરી દઈએ, પાઇપલાઇન લંબાવીને ઝૂંપડાવાળા જ્યાં આંબાવાડીમાં રહે છે ને ત્યાં નાની એવી ચોકડી બનાવી દીધી, બે નળ મુકાવી દીધા, ઝૂંપડાવાળાને કહી દીધું કપડાં ધોજો, નાવા ધોવાનું પાણી અહીંથી તમારે વાપરવાનું, જેટલું જોઈએ એટલું, ફૂલ સગવડતા કરી દીધી. ઝૂંપડાવાળા બહુ રાજી થઈ ગયા, આખો દિવસ જ્યારે જરૂર પડે ત્યારે પાણીની સગવડતા. લ્યો આવા દયાળો. અમરેલી પાછળવાડી છે, ખેતરમાં હમણાં ઉત્સવ થયો તો આવ્યા હશે ને, ખબર હશે પાછળ ગાયું બિચારી એમ નામ ફરતી હોય, બેનને એવી દયા આવી ગઈ, ટીપણું હતું અંદર થોડુંક ખાડો કરીને ટીપણું ખૂતાડી દીધું, એક તગારું મુકાવી દીધું ને એમ કીધું એઠવાડો બધો આમાં નાખવાનો, અને ઉપરથી પાઇપલાઇન લાંબી કરીને ટીપણું ભરી દેવાનું, દરરોજ ગાયું આમાં પાણી પાવું છે આપણે, ગાયું પાણી પીવાની સગવડતા પાછળ ખેતરમાં કરી દીધી, બધી વ્યવસ્થા. કોઈ ગાયુંને ભાળે ચકલ્યાન પારેવાન, એના માળા ક્યાં કરશે એની એને ચિંતા થાય, તો નાના નાના બોક્સ લટકાવી દીધા જાળવે, એમાં ખડ મૂકી મુકાવે કે આમાં બિચારા ઘર કરે ને, આમાં શાંતિથી રહે ને તડકાના. એક સંતના હૃદયની અંદર આવી દયા ભાવના પડી છે ત્યારે આ બધું જે જોઈ રહ્યા છીએ ને, આ બધોય એ સંત વિભૂતિના તપનો અને ભજનના પ્રતાપથી આપણે આ બધું જોઈ રહ્યા છીએ. અખંડ હૃદયની અંદરથી દયાનો પ્રવાહ વહેતો જ હોય, ભગવાનના ભક્તો કેમ રાજી થાય. અહીંયા આવે ત્યારે આપણે જોઈએ છીએ ને, પોતાના શરીર સામે જોયા વગર ભગવાનના ભગતને રાજી કરવા એક એકની પાસે જઈ જઈને ચોકલેટ આપે, નહીંતર બીજા દ્વારા અપાવી દે તો એમ નહીં, પોતે જ આપે, દેહની સામે નહીં જોવાનું. આવા સાધુ તો ગરીબોની આ પરિસ્થિતિ તડકામાં રહેતા હોય, મોટા મોટા માણસો નાના માણસની સામે જો જુએ ને, થોડીક મદદ કરે ને, તો એ ગરીબ માણસો સુખી બની જાય. એક જગ્યાએ સત્યનારાયણની કથા બેઠી ને, તે એક ભાઈ સત્યનારાયણની કથા પૂરી થઈ એટલે પ્રસાદ વેચવા માંડ્યા, છેલ્લે પ્રસાદ હોય ને, એટલે ગરધણીને કીધું કેટલો કેમ પ્રસાદ આપું, ગરધણીએ મર્મમાં કીધું ભગવાન આપે ને કે માણસની જેમ પ્રસાદ આપું, ભગવાનની જેમ, તે કે ભગવાનની જેમ, મર્મમાં એમ કીધું ભગવાનની જેમ પ્રસાદ આપો. પછી તો કોઈકને આમ ને કોઈકને આમ ઘા કરે ને, કોઈને મુઠીને કોઈને ચપટીને કોઈને મોઢામાં ને એમ પ્રસાદ મીંડ્યા દેવા.
ત્યારે એમ કીધું એમ કેમ પ્રસાદ દીધો, કે ભગવાન છે ને આપે ને, જેને આપે ને એને ભગવાન ખામી ન રહે એટલું આપે છે, અને ગણાઈને તો એક પણ પૈસો ઘરમાં ન હોય એટલું જ આપે. ગણાઈને ચપટી પ્રસાદ આપ્યો, ગણાઈને એક કણી જ આપ્યો, કે ભગવાન ગણાઈને એટલું આપે છે ને ગણાઈને મોઢામાં આપી દે છે. એમ પ્રસાદ આપીને પણ શીખવાડ્યું કે આમ ભગવાન આપે છે. ઝૂંપડાવાળા પાસે જવું પડે ફટાકડા ફોડવા હોય ને, ત્યારે ધનવાન માણસો હોય ને ફટાકડા બીતા હોય, ઝૂંપડાવાળાને બોલાવવા પડે કે જરાક ફોડી દે ને ફટાકડા લાવ્યો શું તે. ફોડવાની હિંમત ન હોય, પૈસા હોય પણ એની હિંમત ન હોય, અને ઓલાની હિંમત હોય પાસે કાંઈ હોય નહીં. એટલે કહેવાય છે, ધનિકો કે કોઠી યાદ આતી હે, ગરીબો કે લંગોટી યાદ આતી હે, લેકિન ઇસ દુનિયા મેં છોટે બડે કો ભૂખ જબ લગતી હે તબ રોટી યાદ આતી હે. જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે, ગરીબ હોય કે પૈસાવાળા હોય, ત્યારે રોટલા જ યાદ આવે. આ પરિસ્થિતિ ભગવાન બધાને એવા સુખિયા કર્યા છે ને, એટલે દિલની અંદર દયા રાખવી. મહારાજ કે કચરા ભગત, અમે તમતાર જરાય વધારે નહીં આપીએ. મનોમન ભગવાન કહે છે, મહારાજ હું બોલે નહીં પાછા કચરા ભગત સાંભળ્યો બારીમાંથી. મહારાજ કે વધારે ક્યાંથી દેતા હતા, અમારા કચરા ભગત ઠેઠ આધોઈથી ગાંડી ઉપાડી ઉપાડીને શાક લાવે છે, ને ખંભાત જોજો કાપા પડી ગયા છે. અમારા ભગતની આવી સ્થિતિ છે, એટલે એક રીંગણું વધારે નહીં મળે, લેવું હોય લ્યો. આમ મહારાજે કીધું ને ત્યારે કચરા ભગત કે હાશ લ્યો, હવે વાંધો નહીં, મહારાજ હવે વધારે નહીં આપે. એમ કરીને કચરા ભગત તો મીંડ્યા છે આનંદથી રોટલા કરવા. મહારાજ દુકાનની અંદર પૂરેપૂરી શાકના બકાલાની બપોર છું ને ત્યાં બધી દુકાન ખાલી કરી દીધી. પૈસાનો ડાબલો લઈને કચરા ભગત પાસે રસોડામાં આવ્યા. કચરા ભગત રાજી રાજી થઈ ગયા કે આખો દી વેચું ને તોય મારી દુકાન ખાલી ન થાય, ને આજ તો મહારાજે બપોર સુધીમાં દુકાન ખાલી કરી દીધી, નફોય જાજો મળ્યો. માટે ભગવાન સાથે ભાગીદારી જે કરે એને ક્યારેય ખોટ જાય, માટે ભાગીદારીને ધંધો કરવો જ કોની હારે, ભગવાન સાથે કરવો. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, દ્રવ્ય શુદ્ધિ માટે 10મો 20મો ભાગ ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન આપણા ધંધાના ભાગીદાર જરૂર બને. આ આજ્ઞા આપણે જો પાળીએ તો ક્યારેય ધંધામાં ખોટ ન આવે. ભગવાન એવા વેપારી છે, વાલો મારો છે બહુ મોટા વેપારી, શાક વેચતા લે છે સ્વીકારી. આમ કંદકોટની અંદર ભગવાને કચરા ભગતને મહારાજે ખૂબ સુખી કર્યા, પોતાની મૂર્તિનું સુખ આપ્યું, ભગવાને શાક બકાલું વેચ્યું. બે વરદાનની કથા ચાલે છે, આપણે એ કહેવા માગીએ છીએ, ભગવાને વરદાન માગીને અન્ન વસ્ત્રનું દુઃખ માથે લઈ લીધું. ભક્ત વત્સલ બન્યા, ભક્તના બકાલી બન્યા, ભક્તના કામ ભગવાને કર્યા છે. આ ભગવાનની ભક્ત વત્સલતા છે. બીજું વરદાન મહારાજનું, અંત સમય મહારાજ કે અમારે માખણમાંથી વાળ ખેંચે એમ અમારે ભક્તને ધામમાં તેડવા જવું, જરાય વેદના સહન ન કરવી પડે. આ વરદાન પણ મહારાજ સત્ય પાળે છે. અને મહારાજ કે અમારો કોલ છે, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ને બદલે સર્વે જનને જણાવવું. સાંભળજો, હવને અમે જાહેરમાં કહીએ છીએ, મહારાજે થાય ને એને અમારે તેડવા આવવું જ. મહારાજનો કોલ ભગવાન અત્યારે પાળે છે અને અનેકને તેડવા આવે છે. અનેક દાખલાઓ છે ભક્ત ચિંતામણીની અંદર. મહારાજ એક વખત રાજપુર ગામમાં પધાર્યા, જે કર્ણ ભગત રાજપુર ગામના. મહારાજે કીધું, જે કર્ણ ભગત એક વર્ષ પછી અમે તમને ધામમાં તેડવા આવશું, તૈયાર રહેજો. ભગત મહારાજને કહે છે, મહારાજ એક વર્ષ પછી. એના પત્ની કે કોની આરે વાતું કરો છો, કે મહારાજ મને એમ કહે છે એક વર્ષ પછી તમને ધામમાં તેડવા આવશું. એના પત્ની કે મારે આવવું છે, મારે કાંઈ પાછળ રહેવું નથી, તમારી સાથે જ ભજન કર્યું ને સાથે ધામમાં જાશું. એનો દીકરો કે મારે આવવું છે ધામમાં. ત્રણેય તૈયાર થયા છે.
महाराज ने वात करी, महाराज के त्रणे ने लई जाय सुवारा पछी। जय करण भगत के वर्ष पूरु थई गयु, एना पत्नी ने के पहला तू धाम मा जा, बेस भजन मा। भजन करवा बैठा, धुन चालू करी महाराज नु ध्यान करू। पहला एना पत्नी ने धाम मा मोकली दीदा, महाराज तेड़वा आया। बीजे दिवसे बाप दीकरो बे भजन मा बैठा, महाराज विमान लईने एने धाम मा तेड़ी गया। बे धक्का खाधा। स्वामीनारायण भगवान एम कीधु, स्वयं हूँ धाम मा तेड़वा आऊ छु। પોતાનું જ પ્લેન, પોતે જ પાઇલોટ, પોતાનું જ પેટ્રોલ, પોતે સ્વયં તેડવા આવે, કોઈને મોકલે નહીં, એમાં આળસ ન કરે। એ બિરુદ્ધ ભગવાન સત્ય પાળે છે। ક્યારેક ક્યારેક ભગવાને એમ થઈ જાય, ભગત કેવું ભજન કરે છે, પરીક્ષા કરવાય, ભગવાન આવે પહેલાં કહી જાય ને પછી નોય લેવા આવે, એમ કરે। ભગવાન તો મસ્ત જાતિ, મહારાજની ઈચ્છા આવે એમ ઓછરે। ભગવાન તો મસ્ત જાતિ છે, જેમ ઈચ્છા આવે એમ કરે। કાનમમાં, ગુજરાતમાં કાનમ પ્રાંત વડોદરા બાજુ ઉતરાજ ગામ છે। સાકરબાઈ બહુ મહાન ભક્ત થઈ ગયા ભગવાનમાં, એવા પ્રીતિવાળા, સત્સંગની સેવા કરે એમ કરતા એના દેહનો અવધિ પૂરો થઈ ગયો। મહારાજે દર્શન દીધા, સાકરબાઈ ચાર દિવસ પછી ધામમાં તેડવા આવશું, તૈયાર રહેજો। કે મહારાજ ચાર દિવસ પછી, મહારાજ કે આજથી ચોથે દિવસે ધામમાં તેડવા આવજો, મણજો ભજન કરવા। સાકરબાઈ તો એવા મૂર્તિમાં લીન થઈને ભજન કરવા માંડ્યા। મહારાજે સાકર કરતાય મીઠી વાત કીધી એમ માનીને માંડ્યા આનંદમાં ભજન કરવા। ભજન કરતા કરતા શ્વાસ શ્વાસો શ્વાસ ભજન કરે છે। ચાર દિવસ પૂર્ણ થયા, મહારાજ પધાર્યા, પણ મહારાજ સાકરબાઈની ઘેરે નહીં, એના ભત્રીજી બાજુમાં કેસરબાઈ રહેતા હતા એને ઘેરે મહારાજ આવ્યા। મહારાજ કે કેસર, એ કેસર, મહારાજનો અવાજ તો સાંભળેલો હોય ને, એકદમ બહાર આવ્યા કે મહારાજ અત્યારે, મહારાજ કે સાંભળો કેસરબાઈ, તમારા કાકી સાકરબાઈને તેડવા આવ્યા હતા, ચાર દિવસ પહેલાં કહી ગયા હતા આજ તેડવા આવ્યા છીએ, પણ હવે અમે નિર્ણય બદલ્યો છે, હવે અમારે આજ તેડી નથી જવા, એને તમે કહી દેજો ને અમારે કંઈ કહેવા જવું નથી। લ્યો મહારાજ નહીતર ત્યાં ગયા હોત તો, ભગવાનની કેવી લીલા। કેસરબાઈને કે તમારા કાકીને કહી દેજો, અમે એની પરીક્ષા કરી હતી, ચાર દિવસમાં એણે કેવું ભજન કર્યું કહી દેજો, ચાર દિવસ જેવા મંડી પડ્યા એવા જીવન પર્યંત ભજન કરજો, અંતે તેડી જશું, અવધિ પૂરી થાય પછી, હજી તમારી આવરદા છે। આ તો ખાલી દાણો દબાવ્યો હતો, કેવું ભજન કરે છે, આપણો દાણો દબાવ્યો, ઘણી વાર જવાની તૈયારીમાં હોય ને ઊભા થઈ જાય પથારીમાં, પછી મંડી પડવું જોઈએ, બીમારી હોય ને પછી હાજા થઈ જાય ને ત્યારે મંડી પડવું, કે ભગવાને આપણને સંકેત કર્યો છે। રામાનંદ સ્વામી સાથે ફરેણી ગામમાં પધાર્યા છે। રામાનંદ સ્વામી પંચ ભૌતિક દેહનો ત્યાગ કર્યો છે સંવત 1858ના માક્ષર સુદ તિરસને દિવસે ધામમાં ગયા છે। બધાને ખૂબ દુઃખ થયું છે, ભક્તોને ભગવાને આશ્વાસન આપ્યું છે આ લોકમાંથી બધાને જવાનું જ છે, પણ બધાએ ધીરજ રાખવી। શ્રીમદ ભગવદ્ ગીતાની કથા 13 દિવસ સુધી કરી, 14મા દિવસ આવ્યો છે। 14માના દિવસે સંવત 1858ના માક્ષરવદી એકાદશીનો મંગલમય દિવસ, એટલે સૃષ્ટિના સર્જન પછી જે મહામંત્ર અપ્રગટિત હતો એ મંત્રના પ્રાગટ્યનો દિવસ આજ આવી ચૂક્યો છે। આપણી ભારતીય સંસ્કૃતિની અંદર કહેવાય છે, યથા ભગવન ભગવાન તથા ભગવન નામ। ભગવાન અધમ ઉદાહરણ ને પતિત પાવન ને કલ્યાણકારી છે, એવા જ ભગવાનનું નામ પણ કલ્યાણકારી છે। કળિયુગમાં નામ જપનો બહુ મહિમા છે, મુક્તિનું સાધન પણ નામ જપ છે। શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે, એકવાર પરીક્ષિત રાજાને કળિયુગ મળ્યો। પરીક્ષિતને કલિયુગ સે પૂછા, અચ્છા કલિયુગ એ બતાવો, તુમારે અંદર દોષ કિતને હૈ ઓર ગુણ કિતને હૈ? કલિયુગ બોલા, પરીક્ષિત મહારાજ દોષો કાતો મેં ભંડાર હું, લેકિન ગુણ સિર્ફ એક હૈ, ક્યા ગુણ હૈ તુમારે મેં? ભાગવતમાં લખ્યું, યત કર્મ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ ફલમ લભતે સમ્યક
कलौ केशव कीर्तनात। हे परीक्षित राजा, મારામાં એક ગુણ એ છે, કળિયુગમાં નામ સ્મરણથી કલ્યાણ। એટલે તો રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું, હો કલિયુગ કે જીભ હિલાવો, મેરા કાળમાં મારા સમયમાં ખાલી જીભને જ હલાવવાની છે, શરીરને નહીં। ભગવાનનું નામ સ્મરણથી મોક્ષ પ્રાપ્ત થશે કળિયુગમાં। જેણે ભારતીય સંસ્કૃતિમાં તમામ અધ્યાત્મનો વારસો આપ્યો છે એવા વેદ વ્યાસજી, એકવાર દેવોની સભામાં બેઠા હતા। દેવોએ પૂછ્યું, હે વ્યાસજી, આપે 18 પુરાણની રચના કરી, માટે આપના મત પ્રમાણે કયો યુગ શ્રેષ્ઠ છે? ત્યારે વ્યાસજી ભાવ વિભોર થઈને હાથ ઊંચા કરીને કહેવા લાગ્યા, કલો કલો કલો। વ્યાસ ભગવાને આમ કીધું ત્યારે દેવોને આશ્ચર્ય થયું, અરે હે વ્યાસજી, સતયુગ ત્રેતાને દ્વાપરમાં તો કેવા સદાચારી માણસો હતા અને કેવા ધર્મમય જીવન હતા, અને તમે કળિયુગને કેમ શ્રેષ્ઠ કીધો? કળિયુગમાં તો કોઈ વર્ણાશ્રમના ધર્મય પાળતું નથી, અનેક દોષોનો ભરેલો કળિયુગ, એને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? ત્યારે વ્યાસ ભગવાને જવાબ આપ્યો, સાંભળો, કળિયુગની અંદર કૃતાદિસુ પ્રજા રાજન કલા વિચિન્ની સંભવમ કલો ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણઃ। અન્ય યુગોની અંદર તપ સાધના ને આરાધના પરાયણ હશે, પણ કળિયુગની અંદર તો સતયુગ ત્રેતા ને દ્વાપરની પ્રજા પણ નારાયણ પરાયણ થવાની છે। દેવોએ પ્રાર્થના કરી કે અમને પણ કળિયુગમાં જન્મ આપો, હે ભગવાન, અમને આ ભરતખંડમાં કળિયુગમાં જન્મ આપો। કળિયુગમાં એવા દિવ્ય મહામંત્રનું પ્રાગટ્ય થશે એટલે આ કળિયુગ શ્રેષ્ઠ છે, એમ ભાગવતમાં લખાઈ ગયું, કળિયુગ નારાયણ પરાયણ બનશે। અને કળિયુગમાં શ્રેષ્ઠ એટલે હું માનું છું, વેદ વ્યાસજીની આ દીર્ઘ દ્રષ્ટિ અગાઉ આગાહી આપી દીધી છે કે નારાયણ પરાયણ બધા બનશે, એ આર્ષ દ્રષ્ટા વ્યાસજીની શુભ ભાવનાને સાકારિત થવાનો સમય આવી ચૂક્યો। કલિયુગના લાખો જીવોને નારાયણ પરાયણ કરવા સ્વામિનારાયણ મહામંત્રનું પ્રદાનની શુભ ઘડી આવી છે। સંવત 1858 ના માક્ષર સુદ એકાદશીનું મંગલમય પ્રભાત ખીલ્યું છે। અક્ષરધામ તુલ્ય ફરેણી ગામની સભામાં પ્રભુજી 21 વર્ષની બર યુવાનીની અવસ્થામાં પધારી રહ્યા છે। સભા સમક્ષ ભગવાન ચાલ્યા આવે છે, દિવ્ય ચટકંતી ચાલતી પ્રભુ ચાલ્યા આવે છે। દિવ્ય ચરણોમાંથી નીકળતા દિવ્ય કુમકુમથી ધરતી મહારાણી સદભાગ્યશાળી સુહાગણ બની રહી છે। ભગવાનના દિવ્ય ચરણારવિંદમાંથી નીકળતા કુમકુમના શેતાના સિંદૂર પૂરીને પૃથ્વી સનાથ બની ગઈ। ભગવાન ધીમે ધીમે ચાલતા ચાલતા સભા સમક્ષ આવ્યા છે, સિંહાસન સુધી ભગવાન પહોંચ્યા, ત્યાં તો ભગવાનના સ્વાગત થયા। સારીએ સભા પરમેશ્વરનું સ્વરૂપ છે એમ માની મહારાજે સભાને વંદન કર્યા છે। ગગન ભેદી ગજાવતો જય નાદ થયો છે, બોલો સજાનંદ સ્વામી મહારાજ મહારાજ સભામાં આવ્યા એટલે જય જયકાર થયો। મહારાજે બધાને હાથના ઈશારાથી કીધું છે, બધા નીચે બેસી જાઓ। સભામાં પોતપોતાની જગ્યાએ યથા સ્થાને બેસી ગયા અને રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી મહારાજે બધાને આશ્વાસન આપ્યું, જપ કરવાની વાત થઈ છે,
મુકુંદાનંદ બ્રહ્મચારીએ કીધું અમારે ક્યાં નામનો જપ કરવો? ત્યારે સૌ જુદા જુદા નામનો જપ કરતા મહારાજને કીધું, આપ ગુરુ સ્થાને છો, રામાનંદ સ્વામીની ગાદી ઉપર બિરાજો છો, તો અમને તમે ધર્મનો ઉપદેશ આપો અને ક્યાં મંત્રનો અમારે જપ કરવો એ અમને બતાવો. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજા, મહારાજ કહે અમે જે અત્યારે જે મંત્ર કહીએ એ મંત્રનું તમારે જપ કરવાનું છે. એ મંત્ર સર્વોપરી મંત્ર છે, તમામ શાસ્ત્રનો સાર, વેદોનું મૂળ છે અને મુમુક્ષુના આત્યંતિક કલ્યાણ કરનારો એ મહામંત્ર છે. સાંભળતા સાંભળતા સભાજનો બધા અધીરા બની ગયા. કયો મંત્ર હશે મહારાજ, એકદમ અમને જણાવો એ કયો મંત્ર છે.